બધા ભાઈઓને સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી ખુશબુ ચેનલમાં. અને રેસિંગના ઘોડા સ્પેશિયલ રેસ માટેના આજે તમને હું ઘોડા બતાવું. અને આપણી સામે એક ઘોડો છે જે રેસમાં ચાલુ છે અને એની મુલાકાત લઈ અને એના ઓનરથી પૂછીએ કે હું હું તમારો આમાં ચાકરી રહીએ અને શું શું ખાસિયત હોય. હવે નમસ્કાર ભાઈ. હવે તમારું નામ જરાક અમને જણાવજો. ખફી અસગર. અસગરભાઈ, હવે તમારે આનો રેસનો જ શોખીન છે બરાબર. હવે આને કેટલાક સમયથી તમે રાખ્યો સાચવો? 23 મહિને. હવે આનો માર્કિંગ હું તમને મને જે કહેજો ને, આખો પટ્ટો અને એક પગ ધોવેલે બરાબર. હવે નસલ કઈ છે? કાઠી સિંધી મિક્સમાં. હા હા. હવે તમારું ગામ અમને કહેજો. દરેક પ્રોપર દરેકના જ તમે? હા હા. અને તમને આ દોડનો શોખ કેમ જઈ ગયો? નાનપણથી. હા હા હા. પાઘડી હાટું થઈને જ તમે નામ વધે. હા બરોબર છે. હા. હવે આ ઘોડા લાઈનમાં તમે કેટલાક વર્ષોથી? એમ 10-12 વર્ષ. અને તમારી પાછળ પેઢીમાં કોઈ રાખતા? કોઈ નહીં. તો તમને જ આ પહેલો શોખ જઈ ગયો, તમારી પેઢીમાં તમને જઈ ગયો બરોબર. હવે આ ઘોડો એનું એક નામ પહેલાં મને કહો. ચોકો. હા, નંબર 4. વાહ. હવે આ ઘોડાનો કલર કયો હોય છે કહેજો ને. યુનિક કલર લાગે બધો, આખો કોફી કલર જેવું. હા હા બરોબર. જોઈ લેજો ભાઈ આ કલર. કેવડી ઉંમર કેવડી ભાઈ આ ઘોડાની? 23 મહિના. અને ક્યાંથી લીધો તમે? લાલપુર ઉપર ગામ છે ને. હા હા, લાલપુરની બાજુમાં ગામ છે ત્યાંથી બરોબર. લીધો તો તે કેવડો હતો? 6-7 મહિનાનો હતો. હમ, 6-7 મહિનાનો. હા હા. હવે અસગરભાઈ, આપણે એક બીજું પૂછવાનું હતું કે ઘોડા રેસના ઘોડા, જો ડાન્સના ઘોડા હોય તો એ રૂપ દેખે જોવે બરાબર. રેસના ઘોડામાં તમે શું શું વસ્તુ જોવો અને કેવો ઘોડો તમે પસંદ કરો રેસમાં? અમે તો વધારે પૂરતો રેસનો ઘોડો તો સિંધી નસલમાં જ લઈ. આલે જે કાઠીમાં બરાબર, એ તો પછી કિલોમીટરના રેસ હોય તો એ પ્રમાણે ઘોડો જોઈએ. 2-3 કિલોમીટરમાં હોય તો એ પ્રમાણે. હા હા બરાબર. હા હા. એટલે વધારે પડતો દોડમાં સિંધી હારો? સિંધી સારો. પછી કાઠિયાવાડી. હા હા. હવે મારવાડી ઘોડા નથી હાલતા આપણે? ના, મારવાડી ના. હવે આમાં જે આ ઘોડા દોડતા હોય, દોડના ઘોડા હોય, એને કાંઈ ખવડાવવામાં ફેરફાર હોય ઓલા ઘોડાના ઘોડાને? તો જરાક જણાવજો અમને હું હું તમે ખવડાવો અને હું એને ચાકરી કરો. હોય ચણા. હા હા. અડદ. હા બર. હા ઘી. હા માખણ. હા હા. અને જાર. જાર. હા હા. લીલું. હા હા. માંડવીનો ભૂકો. માંડવીનો ભૂકો. હા હા. હવે આ શિયાળો ઉનાળો ચોમાસું હું તને એક જ આલે કે ફેરફાર તમે થોડો કરો? ઋતુ પ્રમાણે. હા હા, ઋતુ પ્રમાણે ફેરફાર કરતા રહ્યો. હા બરોબર. અને શિયાળો હોય તો અલગ ડાયટ દો? ગરમ ખોરાક થાય, ખજૂર છે, સરસોનો તેલ છે. હા હા. હવે ઘોડાને તમે આખા દિવસનો ખર્ચો કેટલો કરો તમે આ ઘોડા વાહે? 800-900 રૂપિયાનો હમણાં રનિંગમાં. રેસની જે અમે નોકરી કરીને ત્યારે 1500 થાય આરામથી. 1500 રૂપિયા જેવો થાય જે આપણે રેસની તૈયારી કરો તે. હવે આ ક્યાંય રેસમાં તમે દોડવેલો હોય ઘોડાને? ના, હજી તો અમે ચાલુ કરી હતી ટ્રેનિંગ. ટૂંકમાં હજી ટ્રેનિંગ જ ચાલુ છે એની. હવે ભવિષ્યમાં ક્યાંય રેસમાં મૂકવાનો તમારો વિચાર એવો કઈ જગ્યાએ? મસીતિયા. હવે એ રેસનું જરાક અમને કહેજો કઈ તારીખે હોય કે હું એ કઈ તમને અનુભવ હોય જ્યાં કઈ. ધૂળેટીના દિવસે હોય, કમરુદ્દીન બાબાની દરગાહ. હા બરોબર છે. દર હોળીનો એ રેસ થાય ને? હા હા. ભલે હાલો અસગરભાઈ, તમે સારી માહિતી દીધી, માહિતી દેવા બદલ આભાર. હાલો હજી તમારા ઘોડાના બીજા વિડીયો લેહું આપણે. જય હિન્દ, જય ભારત.